मित्रों, लास्ट लेक्चर नी अंदर आपणे पुष्प विन्यास विषे अभ्यास कर्यो हतो के एमां पण अपरिमित प्रकारनो पुष्प विन्यास। अपरिमित एटले के मुख्य अक्ष छे बराबर छे, अग्रकलिकानुं पुष्पनुं रूपांतरण थतुं नथी, तो के अग्रकलिकानी जे पार्श्वीय शाखाओ छे एमां पुष्पो उद्भव थाय छे अने सामान्य रीतना अग्रकलिका सतत ने सतत शुं थाय छे ए आगळ वध्या ज करे छे। तो एनी सापेक्षे आजे वात करीए छीए आपणे परिमित प्रकारनो पुष्प विन्यास। परिमित एटले शुं? तो के साइमोस, जेने मैं कीधुं तुं तमे साइमोस ने केवी रीतना याद राखो, सीमित। तो मुख्य अक्ष जे छे एटले के मुख्य अक्ष पर अग्रीय कलिकानुं पुष्पमां रूपांतरण थई जाय, मुख्य अक्ष पर अग्रीय कलिकानुं पुष्पमां रूपांतरण थई जाय ત્યારબાદ એનું આગળ જે છે વૃદ્ધિ થતી નથી, વૃદ્ધિ અટકી જાય છે। સાઇમોસ એવી રીતના યાદ રાખવાનું, સીમિત, વૃદ્ધિ સીમિત છે, ત્યાંથી અટકી જાય છે। તો આ પ્રકારની જે છે વિન્યાસ છે, પુષ્પોની ગોઠવણી છે, એને પરિમિત પ્રકારનો પુષ્પ વિન્યાસ તરીકે આપણે ઓળખીએ છીએ। જેમ કે આપણે વાત કરીએ પરિમિત પ્રકારના પુષ્પ વિન્યાસની અંદર સામાન્ય રીતના એના કેટલાક પ્રકારો પણ છે। જેમ કે પહેલે આપણે વ્યાખ્યા લખીએ કે પુષ્પ વિન્યાસમાં બરાબર છે, આ પ્રકારના પુષ્પ વિન્યાસમાં અગ્રકલિકા એ પુષ્પમાં રૂપાંતરણ પામે બાદમાં તેની વૃદ્ધિ અટકે ત્યારબાદ એની ત્યાંથી વૃદ્ધિ થતી નથી, એટલે મુખ્ય અક્ષને છેડે આવું પુષ્પનું રૂપાંતરણ જોવા મળશે, પુષ્પ આવશે। સામાન્ય રીતના ધરીનો વિકાસ છે એ શું થાય, અવરોધે। આ પ્રકારે જોઈએ તો અપરિમિત પ્રકારનો પુષ્પ વિન્યાસના કેટલાક ટાઈપ્સ પડે છે, જેમ કે એની મુખ્ય છે એકાકી પરિમિત બરાબર છે, એના જે ટાઈપ્સ પ્રકારો પડે છે એમાં જોઈએ તો એકાકી પરિમિત, એકાકી પરિમિત, ત્યારબાદ એક શાખી પરિમિત, પછી દ્વિશાખી પરિમિત અને બહુશાખી પરિમિત। તો આ જ મુખ્ય ચાર પ્રકારો પડે છે બરાબર છે, એમાં પણ એક શાખીની અંદર ફરી પાછા બે પ્રકાર પડે છે, એક તો વિકાસી, એક તો વિકાસી અને એક ઉભયોક્તિ વિકાસી। તો આ મુખ્ય જે પ્રકારો છે બરાબર છે એમની આપણે અહીંયા વાત કરીએ તો કે એકાકી પરિમિત, તો આ પ્રકારનો જે પુષ્પનો વિન્યાસ છે બરાબર છે એમની અંદર શું થાય, તો મુખ્ય અક્ષને છેડે પણ જે છે પુષ્પ વિન્યાસ અક્ષના ટોચના ભાગે જ એક જ પુષ્પ આવશે। જેમ કે આપણે વાત કરીએ એકાકી, એકાકીની અંદર શું કીધું, તો કે જેમ કે આ મુખ્ય અક્ષ છે, આ મુખ્ય અક્ષને છેડે બરાબર છે શું થાય, મુખ્ય અક્ષને છેડે આવી રીતના પુષ્પ ઉદ્ભવે। જેમ કે ધતુરાની અંદર આપણે જોઈએ તો મુખ્ય અક્ષને છેડે આવી રીતના ગળની આકારનું બરાબર છે પુષ્પ આપણને જોવા મળે છે બરાબર। તો આ પ્રકારે જે ધતુરાની અંદર જોવા મળશે સેમ એને મુખ્ય અક્ષ છે બરાબર છે એને ત્યાં પણ બરાબર છે અગ્રભાગે આવું પુષ્પ આપણને જોવા મળે। તો આ પ્રકારની જે રચના થશે બરાબર છે એને આપણે શું કહીએ, એકાકી પરિમિત પ્રકારનો પુષ્પ વિન્યાસ તરીકે ઓળખીએ છીએ બરાબર છે। આ રીતના હોય જેમ કે ધતુરાની અંદર ધતુરા મેટલ તરીકે પણ એને ઓળખવામાં આવે છે, ધતુરા મેટલ અથવા ધતુરા ફેસ્ટુઅસ આવું સાયન્ટિફિક નેમ થાય છે। તો આ ધતુરાની અંદર આપણે કીધું મુખ્ય અક્ષને છેડે બરાબર છે એક જ પુષ્પ, મુખ્ય અક્ષને છેડે એક જ પુષ્પમાં રૂપાંતરણ થાય, એટલે કે એક મુખ્ય પુષ્પ આવશે ને ત્યાંથી એનો વિકાસ સ્ટોપ થઈ જાય। તો આવું આપણને ધતુરો અને દારૂડી, આપણે આની પહેલાં પણ ભણી ગયા દારૂડી, કેનું એક્ઝામ્પલ લીધું હતું, તો કે પર્ણ કિનારી છે એ કંટકમય હોય
याद करो संपूर्ण पर्ण किनारी कंटकमय होय तो अहीं एमां दारुड़ीमां पण मुख्य जे अक्ष छे एनी उपर एक ज पुष्प आवशे तो आ प्रकारे जे छे एकाकी परिमित कहीशुं एटले परिमित एटले के आपणे कीधुं के मुख्य अक्षने छेड़े एक पुष्प आवे जेम के आपणे एमनुं एक्जाम्पल जोईए तो दारुड़ी जेने आपणे आर्जिमोन मेक्सिकाना तरीके ओळखीए छीए जो आ एमनो मुख्य अक्ष छे बराबर छे अने मुख्य अक्षना छेड़े आ पीळा कलरनुं पुष्प जोवा मळे आ उपरांत एना पर्ण जोई शको पर्ण छे ए संपूर्ण केवा छे पर्ण किनारीए मोटा मोटा शूळ एटले के काटा जोवा मळशे तो आ प्रकारे बराबर छे आ जासूद जेवुं ज खास करीने मालवेसीनी अंदर ज बराबर छे मालवेसी कूळनी अंदर ज आ आवे छे तो आज है आप जुं कि मुख्य अक्ष ने छेड़े शूँ थे आवा पीड़ा कलर पुष्प गामडा नी अंदर आ दारूड़ी है ये पुष्क प्रमाण में जोवा मळे खास करीने एना जे छे फळ छे ए पण तमे आमा जोई शकशो कि एना फळ छे ए पण कंटकमय जेम के आ जे छे एनु फळ छे तो ये पण काटावाळू होय छे तो कंटकमय फळनुं रूपांतरण छे तो सामान्य रीतना चरता प्राणीथी बचवा माटे जो एमना प्रकांड ऊपर पण कंटक छे तो संपूर्ण वनस्पति कंटकमय छे तो अहीं आपणे वात करी एकाकी परिमित एटले मुख्य अक्षने छेड़े आपणे शुं कीधुं के पुष्प एक पुष्प आवे तो एने आपणे कीधुं एना उदाहरणमां लीधुं धतुरो अने दारुड़ी त्यारबाद वात करीए बीजुं एक्जाम्पल लईए जेम के एकाकी बाद बराबर छे एकाकीनुं उदाहरण आपणे शुं लीधुं धतुरो અને દારૂડી હવે એક શાખીની વાત કરી તો મુખ્ય અક્ષને છેડે એક તો શું કીધું આપણે પુષ્પ આવે એટલે એટલું તો આપણને યાદ જ છે જેમ કે એક શાખીની અંદર એક શાખી એક તો વિકાસી એક તો વિકાસીની વાત કરીએ તો આ પ્રકારે જોઈએ તો શું થાય મુખ્ય અક્ષ છે ચલો આ મુખ્ય અક્ષ છે तो मुख्य अक्ष ने छेड़े आपणे कीधुं के पुष्प आवे तो आ पुष्प चलो आ शुं थयुं पुष्प आव्युं तो मुख्य अक्ष ने छेड़े पुष्प आवे परंतु पुष्प आव्या पहेला एनी जे पाशवीय शाखा छे त्यांथी एक फरी पाछी शाखानो शुं थाय आवी रीतना उद्भव थाय एटले पाशवीय शाखा बराबर छे फरी पाछी एक पाछळना भागेथी एक शाखा उद्भवे एनी पण अग्र भागे एक पुष्प होय मुख्य अक्ष पण परंतु ए पुष्प आवता पहेला एना नीचेना भागेथी फरी पाछा बराबर छे एक शाखानो आवो उद्भव थाय पण तमे जोई शको के बधे जे छे ए रूपांतरण मात्र ने मात्र एक बाजुए बराबर छे आ एक ज बाजू तो एक ज एक ज शाखामां आवी रीतना रूपांतरण थाय छे बराबर छे तो मुख्य अक्षने छेड़े फ्लावरिंग होय एनाथी नीचेना भागे जोईए तो आवी शाखा नीकळे एमां शुं थाय तो के फरी पाछा एना मुख्य अक्ष पर आवी रीतना पुष्प होय तो आपणे याद राखीए शुं कीधुं तो के आ एक पुष्प छे मुख्य अक्ष पर आ पुष्प छे आ एमनी शाखा छे पण केवी छे पाशवीय शाखा निकळे एनी मुख्य अक्ष पर पण पुष्प होय फरी पाछी एनी नीचेथी एटले के पुष्पोद्भव पहेला आपणे लखी शकीए मुख्य अक्ष पर पुष्प आव्या पहेला शुं आवशे तो के एनी नीचेनी कक्षामांथी शुं थाय एक शाखानो उद्भव थाय जेम के कक्षकलिकानी जे छे आपणे कहेवाय अग्रकलिकामां बराबर छे पुष्पमां रूपांतरण पामी बराबर छे तो अहींया આપણે કીધી એક તો વિકાસીની મુખ્ય અક્ષને છેડે શું હોય પુષ્પ હોય અને એકાકી પાશ્વીય શાખા દ્વારા વૃદ્ધિ ચાલુ કરશે એકાકી પાશ્વીય શાખા દ્વારા વૃદ્ધિ ચાલુ રાખશે સેમ ક્રમબદ્ધ એવી જ રીતના જેમ અહીંયા મુખ્ય અક્ષ પર આવ્યું એની પાશ્વીય શાખા નીકળી ન્યામ પુષ્પાયું ફરી પાછી પાશ્વીય શાખા નીકળી તો આ એક બાજુએ બરાબર છે કોઈ એક બાજુએ નીકળતી હોય તેને એક શાખી તરીકે ઓળખીએ છીએ સામાન્ય રીતના એમનું ઉદાહરણ છે એ છે હેમેલિયા બરાબર છે હેમેલિયા તરીકે એમનું ઉદાહરણ આપેલું છે ઉદાહરણ તરીકે હેમેલિયા આ મુખ્ય ઉદાહરણ છે જે જૂની ટેક્સમાં હતું તો અહીંયા જૂની ટેક્સમાં જે અમુક ઉદાહરણ હતા એ ખાસ યાદ રાખો કારણ કે આ આખું પોર્શન છે એક તો એક્સ્ટ્રા છે જ બરાબર છે
तो आपणे एक गुजरात बोर्ड लक्षी जे हता जूना एने खास नाम याद राखीए। आ उपरांत पण एक्स्ट्रा छे हेलियोट्रोपिज्म अने सारका। आवी वनस्पतिमां आ प्रकारे एक शाखी एक तो विकासी तमने जोवा मळशे। अहीं आपणे वात करी पण एक एक्जाम्पल रही गयुं धतुरानी वात करी आपणे। धतुरा छे એ અગ્રીય રૂપાંતરણ છે, તો કે અગ્રકલિકામાં મુખ્ય અક્ષ ઉપર જે અગ્રકલિકા છે ત્યાં પુષ્પ આવે, એવી જ રીતના બીજું એક્ઝામ્પલ છે કક્ષીય એકાકી। અહીંયા એકાકીની અંદર પણ આપણે બે ઉદાહરણ લઈશું, બરાબર છે? એક ઉદાહરણ આપણે ભણી ગયા, શું હતું? તો કે એકાકી, પણ કેવો? અગ્રીય એકાકી હતું, અગ્રીય એકાકી, જેમાં આપણે કીધું ધતુરો છે, અને કક્ષીય એકાકી। આ બે પ્રકારે છે, જેમ કે આમની અંદર આપણે ધતુરો લીધો, બરાબર છે? હવે કક્ષીયની અંદર એક્ઝામ્પલ લઈએ, બરાબર છે? એક આપણે ભણી, આ સમજાઈ ગયું, એક શાખી એટલે મુખ્ય અક્ષના છેડે પુષ્પ આવે, એની પાશ્વીય શાખા શું થાય? પુષ્પ આવતા પહેલાં વિકસે, એને મુખ્ય અક્ષ પર પણ પુષ્પ આવે, એ વિકસતા પહેલાં નીચેથી પાછી શાખા નીકળે, તો આને પાશ્વીય શાખા કહેવાય। હેમેલિયા એમનું ઉદાહરણ છે। આપણે એકાકીનું બીજું એક્ઝામ્પલ જે રહી ગયું છે એને વાત કરીએ, તો કે કક્ષીય, કક્ષીય એકાકી। તો એકાકી એટલે શું? એકાકી એવું નહીં, બરાબર છે? તો એકાકી એટલે કે એની એક પુષ્પ આવશે, તો અહીંયા વાત કરીએ આપણે મુખ્ય અક્ષ પર, જેમ કે ચલો આ મુખ્ય અક્ષ છે, બરાબર છે? તો મુખ્ય અક્ષ પર જે પુષ્પ આવશે, બરાબર છે, શાખાઓ છે એમની અંદર જોઈએ તો મુખ્ય અક્ષ પર એક પુષ્પની રચના જે છે થાય છે, તો અહીંયા જે કક્ષ છે જેમાંથી સામાન્ય રીતે આપણે પુષ્પોદ્ભવ થતો હોય, તો કે જે ભાગેથી પર્ણ પણ ઉદ્ભવે છે, અને એ જે પર્ણ ઉદ્ભવે એનો જે ભાગ છે એને આપણે શું કહેતા હતા? તો કે એને આપણે કક્ષ તરીકે ઓળખીએ છીએ। અને આ જે કક્ષમાંથી, બરાબર છે, આવો પર્ણનો શું થાય? ઉદ્ભવ થાય। જેમ કે આ જાસૂદનું ફ્લાવરિંગ છે, જાસૂદ, હિબિસ્કસ જેને કહેવાય, હિબિસ્કસ, હિબિસ્કસની અંદર જોઈએ મુખ્ય જે કક્ષમાંથી આવી રીતના પુષ્પોદ્ભવ નીકળે, તો અહીંયા કક્ષના જે છે મુખ્ય અક્ષ પર, કક્ષ ઉપર જે પુષ્પ નીકળે છે અને એક જ પુષ્પ છે, તો આવા પુષ્પને સામાન્ય રીતના કક્ષીય એકાકી તરીકે ઓળખીએ છીએ। જેમ કે જાસૂદ છે એને આપણે જોયું જ હોય, તો આ જે રત્ના છે એને જાસૂદ કહીએ છીએ, તો આ જાસૂદ જેને હિબિસ્કસ તરીકે ઓળખવામાં આવે, તો જો અહીંયા મુખ્ય અક્ષ છે એમાંથી આવી રીતના અક્ષમાંથી નીકળેલી, બરાબર છે, એટલે કે આ કક્ષમાંથી નીકળેલી આવી રીતના પુષ્પનું રૂપાંતરણ, ખાસ કરીને એની અંદર જો અહીંયા આપણે બીજું કેરેક્ટરિસ્ટિક પણ જોઈ શકીએ કે એને પુષ્પમાંથી જે નીકળતી રચના મેં અહીંયા ડ્રો કરેલી છે જે ઓરેન્જ કલરની બતાવી, એ સામાન્ય રીતના બહુ કેસી, જો અહીંયા પુકેસરો પીળા કલરના જે દેખાય છે એ અહીંયા, બરાબર છે, ઉભયલિંગી પુષ્પ છે, કારણ કે અહીંયા જે છે એ નર માટેની જે કહેવાય પુકેસર, બરાબર છે, અને આ જે ઉપરના ભાગે સ્ત્રી કેસર, આપણને ખબર છે પુષ્પના, બરાબર છે, ચાર ચક્ર હોય એમાં લિંગી પ્રજનનમાં કોણ ભાગ લે? સ્ત્રી કેસર અને પુકેસર, તો આવું બંને એક જ પુષ્પમાં હોય તેને ઉભયલિંગી પુષ્પ કહીએ, તો આ જાસૂદની અંદર આપણને જોવા મળે। તો આ યાદ રાખીશું, બરાબર છે, જાસૂદ એટલે કે મુખ્ય અક્ષ ઉપર, બરાબર છે, પુષ્પ વિન્યાસ અક્ષની, બરાબર છે, અક્ષની અગ્રકલિકા એટલે કે જે આ જે અક્ષ છે એમાંથી જે નીકળતી અગ્રકલિકા હોય ત્યાં પુષ્પ નીકળે। જ્યારે આપણે કીધું અગ્રીય એકાકીની અંદર શું થાય? મુખ્ય અક્ષ પર જે અગ્રકલિકા છે એનું જ પુષ્પમાં રૂપાંતરણ થાય। તો આ બંને ખાસ યાદ રાખીશું। હવે વાત કરીએ
एक तो विकासीनी आपणे वात करी, बराबर छे, ए तो समझाई गयुं के मुख्य अक्ष पर पुष्प आव्युं एनीथी पाश्वीय शाखा विकसी। हवे एवी ज रीतना उभयोक्ति विकासी एटले शुं एमां जोईए, उभयोक्ति विकासी आ प्रकारनी जे छे आ एक शाखी छे, तो अहींया एक शाखा मुख्य अक्ष पर निकळे छे, बराबर छे। चलो आ जे छे आपणे मुख्य अक्ष लीधो, तो सेम वे मुख्य अक्ष पर पुष्प आवे छे। चलो आ मुख्य अक्ष पर पुष्प आव्यो, हवे एनी आपणे कीधुं के मुख्य अक्ष पर पुष्प आव्या पहेला अहींया पण सेम आ शाखा उद्भवे छे, बराबर छे। आ शाખા ઉદ્ભવી એના મુખ્ય અક્ષ પર પણ પુષ્પ આવ્યું, પણ આ શાખા ક્યાંથી નીકળી? તો કે જમણી બાજુ, રાઈટ સાઈડ છે। હવેની જે શાખા નીકળશે અહીંથી પાછી પાછળની બાજુએથી, તો એ ડાબી બાજુએ, બરાબર છે, ત્યાં પણ પુષ્પ આવે, ફરી પાછું એનો વિકાસ થાય, બરાબર છે। એ પહેલાં ફરી પાછી જમણી બાજુએ આવી રીતના શાખા વિકસાવે, ત્યાં પણ આગળ પુષ્પ આવે। તો આ પ્રકારે, બરાબર છે, આ રાઈટ સાઈડ, આ લેફ્ટ સાઈડ, તો આવી રીતના બંને બાજુએ, બરાબર છે, જે સામાન્ય રીતના કક્ષ નીકળે છે, બરાબર છે, એટલે કે અક્ષમાંથી જે શાખા નીકળે છે પાશ્વીય શાખા, એ પાશ્વીય શાખા, પાશ્વીય શાખા એ બંને બાજુએ નીકળતી હોય, બરાબર છે, તો એવી જ રચનાને આપણે ઉભયોક્તિ વિકાસી કહીએ છીએ। સામાન્ય રીતના આપણે ઉભયજીવી શબ્દ સાંભળીએ, ઉભયજીવી એટલે બંનેમાં પાણી અને જમીન પર રહેતો હોય એને ઉભયજીવી કહીએ, એમ ઉભયોક્તિ વિકાસ એટલે જેનો વિકાસ બંને બાજુ થાય, જમણી અને ડાબી બાજુએ। એમનું ઉદાહરણ છે એ છે હાથી સુંઢી। હવે તમને એમ થાય કે આ સાહેબ તો ધીરે ધીરે પ્રાણી ને વનસ્પતિને બધું મિક્સ કરે છે, વનસ્પતિ ભણાવતા ભણાવતા હાથીની સુંઢની વાત કરી, તો અહીંયા બાહ્યાકાર રચનાના કેટલાક નામ એવા પણ છે કે જે તમે બહારથી જે તમને દેખાય એ પ્રકારે એનું નામ આપ્યું છે। તો અહીંયા એક્ઝામ્પલ લઈએ આપણે હાથી સુંઢીનું, જેમ કે હાથીની સુંઢ જેવી રચના છે, તો જો આ હાથી સુંઢીનો પ્લાન્ટ છે ને, આ એનું ફ્લાવરિંગ છે। આપણે કીધું કે ઉપર બે બાજુ જે છે, તો અહીંયા આવી રીતના આ પ્રકારે હાથીની સુંઢ જેવી પુષ્પની રચના છે, તો આવી રીતના જમણી ડાબી, જમણી ડાબી, જમણી ડાબી, તો તમે એને, બરાબર છે, હાથમાં લઈ તો જોઈ શકો કે ખાસ કરીને આગળનો ભાગ આમ સૂંઢની જેમ વળે છે, એટલા માટે આનું નામ શું છે, હાથી સુંઢી તરીકે નામ આપેલું છે। તો ખાસ કરીને આવી રીતના, બરાબર છે, આ તમને ઘણી બધી જગ્યાએ કોમન વીડ એટલે કે ઘાસ જે છે એ પ્રકારે જોવા મળતી હોય, જેમ કે જો આ આ મુખ્યનો પ્લાન્ટ છે, બરાબર, એમાં આવી ઘણી બધી શાખાઓ, બરાબર છે, દંડીઓ ઉપર આવી રીતના તમને જે જોવા મળશે હાથીની સૂંઢ જેવી રીતના। તો આવી રીતના ઉભયોક્તિ વિકાસી જે જમણી અને ડાબી બંને શાખાઓમાં વિભાજિત થાય છે, તો આને આપણે કીધું, આપણે શું કીધું, એક શાખી કીધું, બરાબર છે, ઉભયોક્તિ વિકાસી, જેનું ઉદાહરણ આપણે લીધું હાથી સુંઢી। ઓકે, હવે આપણે જે વાત કરીશું, બરાબર છે, જેને આપણે લઈએ છીએ બીજું ઉદાહરણ છે હાથી સુંઢી ઉપરાંત બિગોનિયા અને વીને, આ બે છે, એક એક્સ્ટ્રા એક્ઝામ્પલ છે। ખાસ હાથી સુંઢી એ યાદ રાખજો, બરાબર છે, હાથી સુંઢીની અંદર ઉભયોક્તિ વિકાસી, એક તો વિકાસી પૂછે તો હેમેલિયા, બરાબર છે। તો આવી રીતના રૂપાંતરણની વાત કરી, હવે વાત કરીએ દ્વિશાખી, બરાબર છે, તો દ્વિશાખી પ્રકારે આ એક શાખીની વાત થઈ, બરાબર છે, પછી વાત કરીએ આપણે દ્વિશાખી, દ્વિશાખી પરિમિત પ્રકારનો પુષ્પ વિન્યાસ અક્ષ, તો મુખ્ય અક્ષ, ચલો મુખ્ય અક્ષ, મુખ્ય અક્ષ પર શું આવે, તો કે પુષ્પ આવે, તો મુખ્ય અક્ષ પર, ચલો પુષ્પ, ઓકે, તો મુખ્ય અક્ષ પર પુષ્પ આવ્યા બાદ એમાંથી બે શાખા, બરાબર છે, આવી રીતના બે શાખા આવી રીતના નીકળે, જેને પાશ્વીય શાખા કીધી, અને તમને કેમ ખબર પડે કે ત્યાંથી જે છે, તો અહીંયા સામાન્ય રીતના અહીંયા પર્ણ જેવી રચના હોય એટલે આપણને ખ્યાલ આવી જાય, બરાબર છે। હવે એના પણ, બરાબર છે, આગળના ભાગે શું આવશે, પુષ્પો આવશે, બરાબર છે, એની નીચે પાશ્વીય શાખા, બરાબર છે, ઉદ્ભવશે, રેડી? તો આ પ્રકારે જે રચના જોવા મળે
બરાબર છે, એને આપણે શું કહીએ છીએ? દ્વિશાખી, બરાબર છે, પુષ્પ વિન્યાસ, બરાબર છે. શું કીધું? દ્વિશાખી પુષ્પ વિન્યાસ. અહીંયા પણ પુષ્પ આવશે. તો આનું ઉદાહરણ આપણે, બરાબર છે, સેમ અહીંયા પણ આવી રીતના નાના નાના પર્ણની વાત કરીએ તો આ જે દ્વિશાખી પ્રકાર એટલે કે આ પ્રકારના પુષ્પ વિન્યાસમાં, બરાબર છે, મુખ્ય અક્ષને છેડે પુષ્પ આવશે, મુખ્ય અક્ષને છેડે પુષ્પ આવશે, અને એ પુષ્પ જે આવશે એનાથી નીચેની બાજુએ એટલે કે ઉત્પન્ન થયા બાદ, બરાબર છે, પુષ્પ ઉત્પન્ન થયા બાદ, પુષ્પ ઉત્પન્ન થયા બાદ બે દોહિત્ર એટલે એનાથી નાની જે છે બે દોહિત્ર શાખાનો ઉદ્ભવ થાય, અને એ પણ શું છે? દોહિત્ર શાખાઓ પણ પુષ્પ ઉદ્ભવ કરે, તો આને આપણે કહીએ છીએ દ્વિશાખી પરિમિત પ્રકારનો પુષ્પ વિન્યાસ. સામાન્ય રીતના જે છે એક આપણે જોઈએ કે પારિજાત, આ મોટાભાગના લોકોએ જોયું હોય એટલા માટે એનું એક્ઝામ્પલ આપું છું. જુઈ છે, પારિજાત છે, બોગનવેલ છે, આ બધાની અંદર સામાન્ય રીતના જોવા મળશે. આ ઉપરાંત શાલ અને ગુલબાસ, બરાબર છે, આપણે મુખ્ય યાદ રાખીશું આ પારિજાત, જુઈ અને બોગનવેલ, બરાબર છે. તો આ જે એક્ઝામ્પલ છે બધા, બરાબર છે, એ સામાન્ય રીતના દ્વિશાખી, બરાબર છે, પ્રકારનો પરિમિત વિન્યાસ જોવા મળે છે. તો આપણે વાત કરીએ આગળ, જેમ કે આ પારિજાત છે, બરાબર છે, પારિજાતની અંદર જોવો જેમ કે આ મુખ્ય અક્ષ, બરાબર છે, તો મુખ્ય અક્ષની, બરાબર છે, આ મુખ્ય અક્ષ પર જો પુષ્પ આવ્યા છે એની નીચેની દોહિત્ર બે શાખાઓ, એવી જ રીતના, બરાબર છે, અહીંયા પણ તમને દેખાશે. તો આ પ્રકારે મુખ્ય અક્ષ ઉપર બે દોહિત્ર શાખાઓ, નીચે જો નાના નાના પર્ણ જેવી રચના, તો તમે જે કંઈ આજુબાજુમાં પારિજાત બધે હોય, બરાબર છે, તમે જોઈ શકો, બરાબર છે. તો પારિજાતની અંદર દ્વિશાખી પરિમિત પ્રકારનો પુષ્પ વિન્યાસ આપણને જોવા મળે. હવે સેમ વે, બરાબર છે, બહુશાખીની વાત કરીએ, બરાબર છે, તો બહુશાખી, બહુશાખી પ્રકારે, બરાબર છે, જે પુષ્પ વિન્યાસ છે એમની અંદર જોઈએ તો શું થશે? તો કે જે અહીંયા બે શાખા માત્ર ઉદ્ભવી, બરાબર છે, એની સાપેક્ષે બેથી વધારે શાખા ઉદ્ભવે. ચલો આ મુખ્ય અક્ષ, ઓકે, મુખ્ય અક્ષને છેડે આપણે શું કીધું? પુષ્પ, ચાલો પુષ્પ, બરાબર છે, એની જે શાખા છે, બરાબર છે, એની ઉપર પાશ્વીય શાખાઓ, જેમ કે આ પાશ્વીય શાખાઓ ઉદ્ભવી, પણ ત્યાં બેથી આવી વધારે હોય, બરાબર. તો આવી જે રચના છે ત્યાં પણ સેમ વે, અહીંયા પણ આવી રચના જોવા મળશે. બધાને છેડે આપણે જોઈએ તો શું છે? પુષ્પ તો ઉદ્ભવે જ છે મુખ્ય અક્ષને છેડે, આપણે કીધું શું હોય? પુષ્પ હોય. તો આવી રીતના બેથી વધુ શાખાઓ, બરાબર છે, ઉદ્ભવતી હોય, તો આ પ્રકારના બહુશાખી પ્રકારના શું કહીએ છીએ? પુષ્પ વિન્યાસ, એટલે બહુશાખી પરિમિત પ્રકારનો પુષ્પ વિન્યાસ. તો અહીંયા બેથી વધારે, બરાબર છે, શું છે? પાશ્વીય શાખાઓ ઉત્પન્ન થાય છે. જેમ કે ઉદાહરણ લઈએ, આંકડાની અંદર તમને સરસ મજાનું દેખાશે આંકડો, બરાબર છે, મુખ્ય ઉદાહરણ છે આંકડો. બહુશાખીની અંદર તમે પુષ્પ હોય આગળના ભાગે એ તમે જોઈ શકો, આંકડો, લાલ કરેણ, આ ઉપરાંત નેરિયમ, બરાબર છે, અને કપાસ, કપાસ, યુફોર્બિયાની અને એસ્ક્લેપિયસ. રેડી, ખાસ કરીને આ એક્ઝામ્પલ યાદ રાખશું, કારણ કે આ બે ટેક્સ્ટમાં આપેલું છે આંકડો અને લાલ કરેણ, બરાબર છે, આ ટોપિકમાં નહીં પણ અન્ય ટોપિકમાં આપેલી છે. તો વનસ્પતિનું પણ એક્ઝામ્પલ છે એટલે આપણે ખાસ એને રિલેટેડ જે કંઈ કેરેક્ટર હોય એને યાદ રાખીએ. તો બહુશાખી પરિમિત પ્રકારનો પુષ્પ વિન્યાસ, બહુશાખી એટલે કીધું કે મુખ્ય અક્ષ પર પુષ્પ આવ્યા બાદ જે શાખાઓ નીકળે છે પાશ્વીય એ બે કરતાં વધારે હોય, તો એને બહુશાખી પ્રકારે પુષ્પ વિન્યાસ તરીકે ઓળખીએ છીએ. તો આ પ્રકારે જે રચના છે
એને આપણે શું કીધું પરિમિત પ્રકારનો પુષ્પ વિન્યાસ એટલે મુખ્ય અક્ષને છેડે પુષ્પ આવે અને બે પાર્શ્વીય શાખાઓ સર્જાય. તો અહીંયા એક આજે બીજું લક્ષણ છે જેમ કે વચનાગ, બરાબર છે, આપણે એક્ઝામ્પલ લીધું હતું કંકાસણી જેને કહેતા હતા, આ એના જો પ્લાન્ટ છે જેમની અંદર તમે આપણે કીધું કે પર્ણાગ્રહ સૂત્રમય બને. જો એનો પર્ણાગ્રહ જે આ પર્ણ છે એનો આગળનો ભાગ દેખાય છે સૂત્રમય અને આજુબાજુમાં વીંટળાય છે, તો આ પ્રકારે કંકાસણી જેને કહેવામાં આવે છે, બરાબર છે. વચનાગ આ એમનું મસ્ત ફ્લાવર છે, બરાબર છે. દુનિયામાં કોઈ સરસમાં સરસ ફ્લાવર જોવા મળે તો આમનું છે, આમ અગ્નિ હોય, બરાબર છે, એ પ્રકારે સામાન્ય રીતના જોવા મળશે, બરાબર છે. તો આ એક બીજું એક્ઝામ્પલ છે, આપણે કાલે યાદ કરો બિલાડ ગુચ્છ, બરાબર છે, બિલાડ ગુચ્છ તરીકે ઓળખતા હતા, એક ગુચ્છા જેવી રચના, મેં કીધું કે નબળું પ્રકાંડ ધરાવતી હોય, યાદ કરો કયા પ્રકારનું છે, તો બિલાડ ગુચ્છ જે છે એ નીલંબ સુકી જે વળી જાય, બરાબર છે, એવા પ્રકારનો પુષ્પ વિન્યાસ છે. તો અહીંયા આ જે છે એ પ્રકારને શું કહીએ આપણે, પરિમિત અને અપરિમિત પુષ્પ વિન્યાસની આપણે વાત કરીએ. હવે કેટલોક પોર્શન છે, બરાબર છે, એ એબીસીમાંથી આપણે જે છે એ એક્સ્ટ્રા તો આપેલું જ છે, પરંતુ એક્સ્ટ્રાનું પણ એક્સ્ટ્રા કેટલુંક જે છે એ પોર્શન હવે જે છે ઇન્ક્લુડ કરતા નથી. તો ખાસ કરીને ખાસ ધ્યાનથી નોટ કરી લેજો કયા કયા પ્રશ્ન, બરાબર છે, ક્વેશ્ચન આપણે જે આજના પોર્શનમાંથી કાઢીએ છીએ. તો જેમ કે પહેલાં જે છે ખોરાક સંગ્રહ પેજ નંબર 154 ઉપરથી શાકંદ સોટીમય મૂળ અને ગ્રંથિમય મૂળ અને મણકામય મૂળ આ જે છે, બરાબર છે, આ ત્રણ જે છે શબ્દ આપણે કાઢીએ છીએ, એને ડિલીટ કરશો પોર્શન. શાકંદ સોટીમય મૂળ જે સોટીમય મૂળના રૂપાંતરણમાં ચોથો પોઈન્ટ છે અને અસ્થાનિક તંતુમય મૂળની અંદર ગ્રંથિમય મૂળ અને મણકામય મૂળ આ બંનેને આપણે ડિલીટ કરીશું, બરાબર છે. ત્યારબાદ પેજ નંબર 157 ઉપર, બરાબર છે, શાખા વિન્યાસ આપેલું છે જે હાલના પોર્શનમાં છે નહીં, એટલે આખે આખું જે છે એ પોર્શન આપણે એ કરવાનો નથી. ખાસ યાદ રાખજો 157 પેજ નંબર આખું શાખા વિન્યાસ એ આપણે અહીંયા ઇન્ક્લુડ કરતા નથી. ત્યારબાદ આગળ વધીએ તો કે પેજ નંબર 162 ઉપર એકાંતરિત પર્ણ વિન્યાસના પ્રકાર છે, બરાબર છે, કે કેટલા એંગલે પર્ણ ઉદ્ભવે છે એનો એ ટોપિક પણ આપણે ઇન્ક્લુડ કરશું નહીં, તો એને પણ આપણે ચોકડી મારી દઈશું. ત્યારબાદ આગળ વધીએ તો અપરિમિત પ્રકારના પુષ્પ વિન્યાસની અંદર ઓલરેડી આપણે જે કંઈ એક્ઝામ્પલ લીધા, કશું માની લ્યો છત્રપતિ સ્તંભ થઈ ગયા, આટલા એક્ઝામ્પલ લેવાના છે. ત્યારબાદ જે આપણે સંયુક્ત કલગી, સુકિકા, તોરો, એન્થેલા, સંયુક્ત તોરો અને સંયુક્ત છત્રક આ જે પોર્શન છે, બરાબર છે, આ ટોપિકને આપણે શું કરીએ છીએ ચોકડી મારીશું, બરાબર છે, એ આપણે અહીંયા ઇન્ક્લુડ કરીશું નહીં. તો આ ટેક્સ્ટમાં આ જે બુકમાં આટલો પોર્શન આપણે કટ કરી લઈશું. ત્યારબાદ, બરાબર છે, આજે આપણે વાત કરી પરિમિત પ્રકારના પુષ્પ વિન્યાસની અંદર, એમાં પણ, બરાબર છે, પુષ્પ વિન્યાસ, બરાબર છે, એના વિશિષ્ટ પ્રકાર છે, ખાસ કરીને ઉદુંબરક જેને હાઇપેન્થોડિયમ તરીકે ઓળખીએ છીએ, જે તમને સામાન્ય રીતે અંજીરની અંદર તમને જોવા મળશે, બરાબર છે. આ ઉપરાંત સાયથિયમ પ્રકારના અને વર્ટિસિલાસ્ટર સામાન્ય રીતના તુલસીના જે કંઈ છોડ રોપા છે, બરાબર છે, એને રિલેટેડ જે કંઈ છોડ છે એ સામાન્ય રીતના વર્ટિસિલાસ્ટર હોય, બરાબર છે, એટલે કે મુખ્ય અક્ષ હોય ને ત્યાં ફરતી બાજુ આમ પુષ્પ આવેલા હોય, પણ એ તમારે કંઈ ઇન્ક્લુડ કરવાનું નથી, એક્સ્ટ્રા પોર્શન છે. તો ત્રણ ટોપિક કાઢશું આપણે પેજ નંબર 167 ઉપરથી પુષ્પ વિન્યાસના વિશિષ્ટ પ્રકાર, એમાં ત્રણ ઉદુંબરક, બરાબર છે, સાહિત્યમ અને વર્ટિસિલાસ્ટર આ ત્રણ પોર્શનને આપણે ડિલીટ કરીશું, બરાબર છે. આગળનું જે કે ડિલીટ પોર્શન છે એ હું તમને ફરી પાછા નેક્સ્ટ લેક્ચરની અંદર જણાવી દઈશ, બરાબર છે. આજે આટલું જ, ફરી મળીશું.